ચાર મહિનાનો શિયાળો, ચાર મહિનાનો ઉનાળો અને ચાર મહિનાનો ચોમાસું, આ એક ઋતુચક્ર છે. અને આ ઋતુચક્ર પ્રમાણે જ અનેક અલગ અલગ જગ્યાએ આબોહવા નોંધાતી હોય છે. હાલ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ઠંડુગર વાતાવરણ વહેલી સવારથી જોવા મળ્યું છે. નલિયાની વાત કરીએ તો નલિયામાં 11 ડિગ્રીથી નીચું જે તાપમાન છે તે નોંધવામાં આવ્યું છે. વડોદરા શહેરની સાથે સાથે અનેક જગ્યાએ, એટલે કે અનેક શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. વહેલી સવારથી જ આજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ જ્યારે આ ઠંડીનો અનુભવ થતો હોય ત્યારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ જે છે તે લોકો કરી રહ્યા છે. વડોદરા, ભુજ, ગાંધીનગર, રાજકોટ તેમજ અનેક શહેરોમાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. વડોદરા શહેરમાં આજે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો છે. વહેલી સવારથી જ જ્યારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હોય ત્યારે આ ઠંડીને માણી પણ છે અને સાથે જ આ મોસમની મજા પણ લીધી છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં વધારો થઈ શકે છે, તેવી જ રીતે વરસનો આજે બીજો દિવસ એટલે 2 જાન્યુઆરી ત્યારે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. તમામ સવારથી જે ઠંડી વધારે અનુભવ રહ્યો છે, તમામ નગરજનો જે છે જેકેટ હોય, સ્વેટર હોય તેનો સહારો લઈને તમામ પોતાના કામે જઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી અંબાવલાલ પટેલ દ્વારા કે જાન્યુઆરી મહિનામાં જે ઠંડી છે તેમાં વધારો થઈ શકે છે, તેને લઈને આજ સવારથી જ વડોદરામાં જે ઠંડીની તાપમાન છે તે વધેલી લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં જે ઠંડી છે તે વધી છે. ત્યારે નલિયામાં સૌથી વધુ 9 ડિગ્રી ઠંડી થઈ છે અને 11 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે જે ઠંડીનો પારો છે તે પહોંચ્યો છે. સાથે જ ગાંધીનગર, રાજકોટમાં ડિગ્રી જે છે તે 13 ડિગ્રી છે. સાથે જ કહી શકાય કે અમદાવાદમાં 16 ડિગ્રીનો તાપમાન પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે જેવી રીતે વરસની શરૂઆત થઈ છે તેવી જ રીતે તમામ જે વાહન ચાલકો છે તે સ્વેટરનું હોય, જેકેટનું હોય તેનો સહારો લઈને જઈ રહ્યા છે. ત્યારે રોડ પર સવારે નીકળશો ત્યારે ધુમ્મસ પણ જોવા મળે છે કે ધુમ્મસ હોય તેના કારણે તમામ વાહન ચાલકો જે ગાડીની લાઇટ છે તે ચાલુ કરીને જતા હોય છે. જે સવારે વોક કરવા જતા હોય છે તે પણ ઠંડીમાં વોકિંગ કરવા જે લોકો જતા હોય છે, જોગિંગ કરવા જતા હોય છે તે પણ મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તે બહાર નીકળતા હોય છે. ત્યારે જ હવામાન વિભાગ દ્વારા જેવી રીતે આગાહી કરવામાં આવી હતી તેમ તે પ્રમાણે જે ઠંડી છે તેમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો તમામ જે વાહન ચાલકો છે તે સ્વેટર હોય, ગરમ કપડાં હોય તેનો સહારો લઈને નીકળી રહ્યા છે. કારણ કે ઠંડીમાં જે બીમારી છે તે થવાની વધારે શક્યતા હોય છે, જે વાયરલ ફીવર કહીએ એવી શક્યતા હોય છે. તેને લઈને તમામ જે નગરજનો છે તેમનું સ્વાસ્થ્યનું તેમને ધ્યાન રાખવું જોઈએ. હવામાન વિભાગ દ્વારા જેવી રીતે આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે વરસના બીજા જ દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી.